એમ આઈ ઓડિબલ ગાઈસ? શું આપને મારો અવાજ છે એ સંભળાઈ રહ્યો છે વ્યવસ્થિત ગાઈસ? ઓકે એવરીવન, ભારત માતા કી જય, વંદે માતરમ, જય દ્વારકાધીશ. તમને બધાને મારા અંતરના જય દ્વારકાધીશ ગાઈસ, જય દ્વારકાધીશ. ભારત કી હે કહાની. ઓકે એવરીવન, આજે આપણે લોકો સંયુક્ત જીવન વીમા જે પોલિસી છે એનું આપણે લોકો આ ત્રીજી મેથડ જોવાના છીએ. અંજલિ, ગુડ મોર્નિંગ, હાઉ આર યુ? બે મેથડ છે આપણે લોકો ઓલરેડી ગઈકાલે કમ્પ્લીટ કરી, પહેલા ને બીજા વિડીયોમાં. અને મેં તમને કીધું હતું કે એ જે મેથડ છે એ તમારે લોકોએ જાતે એક સમ ગણવા મેં આપ્યો હતો, અને આઈ હોપ છો કે તમે ગઈણો પણ હશે, કારણ કે તમે લોકો બહુ ડાયા છોકરા છો. ચલો હવે હું મારો પણ ઓડિયો ઓફ કરી દઉં. ઓકે એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી, ગુડ મોર્નિંગ. ચાલો હવે ત્રીજી મેથડ. જ્યારે સંયુક્ત જીવન વીમા પોલિસી સરળ મૂલ્ય કિંમતે દર્શાવવામાં આવે અને તફાવતનો હવાલો મહેસૂલી ખર્ચ ગણી નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે. આઈ હોપ સો કે ગાઈઝ તમે લોકોએ જે જીવન વીમો હશે એ જોયો હશે. ગુડ મોર્નિંગ ડાભી, માનસી, આશા, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. બરોબર છે. આઈ હોપ સો કે તમે લોકો જ્યારે જીવન વીમો લેતા હશો ને તો તમે લોકોએ કોક દિવસ એની પોલિસી જોઈ હોય તો હું તમને કહી દઉં. માનો કે પાછળ છે ને એક પોલિસીનું ચાર્ટ આપ્યો હોય છે, એક ચાર્ટ આપ્યો હોય છે, એમાં સરેન્ડર વેલ્યુ ચાર્ટ હોય. સરેન્ડર વેલ્યુ, સરેન્ડર વેલ્યુ એટલે શું? માનો કે જે વીમો પાકે એની પહેલાં જો તમે એ પોલિસી બંધ કરાવી દેવા માગો તો તમારે આ પોલિસી છે એ વીમા કંપનીને પાછી દઈ દેવાની, અને વીમા કંપની તમને એના રૂપિયા ગણી દે. પણ સરેન્ડર વેલ્યુ છે ને જનરલી તમે જે પ્રીમિયમ ભર્યું હોય ને એનાથી ઓછી જ હોય. જે તમે પ્રીમિયમ ભર્યું હોય એનાથી કેવી હોય છે? હંમેશા ઓછી જ હોય. માનો કે તમે 10-10 હજાર પ્રીમિયમ છે 4 વર્ષ સુધી ભર્યું, એટલે તમે ભર્યા કેટલા? 40 હજાર રૂપિયા. વીમો હતો 15 વર્ષનો, તમે 4 વર્ષ થયા તમે એમ કીધું કે હવે આપણે આ વીમો જોતો નથી, હવે આપણે બંધ કરી દેવો છે, વીમો પૈસામાં પહોંચાતું નથી. તો તમારે જવાનું વીમા કંપની પાસે, વીમા કંપનીને કહેવાનું કે હે વીમા કંપની, મને મારા રૂપિયા પાછા આપ અને હાલે તારી પોલિસી તું પાછી લઈ જા. તો વીમા કંપની કહેશે કે ભાઈ કાંઈ વાંધો નહીં, હું મારી પોલિસી પાછી પણ લઈ લઉં, મને વાંધો નથી, પણ અમે તમને અત્યારે 25 હજાર રૂપિયા આપશું.
તો આપણે કહેવાનું કે ભાઈ અમે તો 40,000 ભર્યા, અમુકના વ્યાજ સહિત રૂપિયા દેવાના હોય તો તમે અમને કેમ 25,000 આપો છો? બસ આ વીમા કંપનીનો નિયમ છે કે સરેન્ડર વેલ્યુ છે. જો તમે લોકો અગાઉ જે નક્કી કર્યું હોય એના કરતા વહેલી તમે લોકો જે પોલિસી બંધ કરાવી દેશો તો તમારે તમારા રૂપિયા છતાં કરી દેવા પડશે. એટલે આ 25,000 રૂપિયા સરેન્ડર વેલ્યુ છે. એવી રીતના દરેક વખતે વીમા કંપની પોતાની જે સરેન્ડર વેલ્યુ આવતી હોય છે તમને અગાઉથી કહી દે કે તમારી આટલી જ સરેન્ડર વેલ્યુ છે. તમે ભૈરા 40 સરેન્ડર વેલ્યુ 25,000 રૂપિયા છે, એનો મતલબ એમ કે 15,000 રૂપિયાનો તમને અહીંયા શું થઈ જાય છે ગાઈઝ? લોસ થઈ જાય છે. 15,000 શું થઈ જાય છે? લોસ, નુકસાન. અને એ નુકસાનને તમારે ક્યાં માંડી વાળવાનો છે? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. ઓકે, અને આની પણ જે એન્ટ્રીઓ છે આનું પણ સમસે બહુ પૂછાતા હોતા નથી, પણ એઝ અ ટીચર ઇટ્સ માય ડ્યુટી ટુ સર્વ યુ ધ બેસ્ટ, એટલે હું તમને અત્યારે કરાવી દઉં છું. આનો પણ આપણે એક જ દાખલો ગણશું, આના પછીની જે મેથડ છે એ પૂછાતી હશે, એનો આપણે જાજો ટાઈમ વધારે સ્પેન્ડ કરશું. નેક્સ્ટ વીકમાં આ ચેપ્ટર છે એ હું ખતમ કરીશ ગાઈઝ, બરોબર છે? બે વીકમાં એક ચેપ્ટર અથવા દોઢ વીકમાં એક ચેપ્ટર ખતમ થાય એવું મારું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આઈ હોપ સો કે તમે બધા લોકો મને સહયોગ કરશો. જનરલી આઈ હેવ અ પ્લાન ટુ ટીચ યુ ઓન ઓનલાઈન, એબ્સોલ્યુટલી, કે મારો પ્લાન એવો જ છે કે હું તમને ઓનલાઈન જ ભણાવું. ઓકે, બીજું એ મારી જે સેકન્ડ ચેનલ છે ટેકનિકલ પ્રોફેશનલ, એની મેં લિંક તમારા ગ્રુપમાં શેર કરી દીધી છે. થોડા સબસ્ક્રાઈબર ઇન્ક્રીઝ થઈ જશે ને મારા બનાધર વિડીયોઝ જે છે એ અપલોડ કરીશ, જેનાથી તમને લોકોને પણ ફાયદો થશે. મારો એટલો ફાયદો નહીં હોય, ટેકનિકલ જ્ઞાન મળશે, પૈસા કઈ રીતના ઓનલાઈન દ્વારા કમાઈ શકો છો, તમે પણ ઘર બેઠા પૈસાની બચત કરી શકો છો, એવા પણ વિડીયો મારા એમાં બનાવવાનો છું ગાઈસ, બરોબર છે? તો પ્લીઝ એ ચેનલને ગાયગા સબસ્ક્રાઈબ કરી લેજો. ગ્રુપમાં મેં આઈ થિંક કાલે કે પરદિવસે શેર કરેલી છે. ઓકે એવરીવન, અને આ વિડીયોને પણ જે બને એટલો શેર કરવો, લાઈક કરવો, બરોબર છે? બીજા સાથે શેર કરવું, કારણ કે આપણા 12માની એક્ઝામ ચાલે છે તો 12માના બધા જ વિડીયોઝ આની અંદર અપલોડેડ છે ઓલરેડી. ને ટેલી કોઈ કરવા માગતું હોય બહાર જૂનાગઢની અંદર તો ટેલીના વિડીયો પણ મારામાં 3-4 અપલોડેડ છે, તો એ લોકો મારો કોન્ટેક્ટ કરી શકે છે જો ટેલી કરવા માગતું હોય તો, બરોબર? ચલો પહેલું, જ્યારે પ્રીમિયમ ભરવામાં આવે, હવે માનો કે પ્રીમિયમ ભરવામાં આવે તો શું આમ નોંધ કરવાની? બીજું અહીંયા જે પોલિસીને છે એક મિલકત તરીકે ગણવામાં આવે છે ગાઈસ, એટલે એની આમ નોંધ કંઈક આવી થશે, સંયુક્ત મૂડી ખર્ચ તરીકે આપણે કહી દીધી ને બીજી રીતમાં મૂડી ખર્ચ, એમ જ સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. ઓકે એવરીવન. બી, શરણ મૂલ્ય કિંમતે પોલિસી દર્શાવવામાં આવે અને નુકસાનના તફાવતનો હવાલો નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે. સરળ મૂલ્ય કિંમતે માનો કે પોલિસી દર્શાવવાની થશે અને જે નુકસાન જશે એનો હવાલો છે એ આપણે લોકોએ ક્યાં લઈ જશું ગાઈસ? નફા નુકસાન ખાતે લઈ જવાનું થશે. ગાઈસ 2 મિનિટ, ગાઈસ આઈ હેવ અ કોલ, સો આઈ એમ જસ્ટ કટિંગ ધેટ. ઓકે એવરીવન, ધેટ્સ ગ્રેટ. તો મેં તમને પહેલા જ કીધું હતું કે માનો કે તમે 40,000 રૂપિયા ભર્યા હોય, એની સરળ મૂલ્ય કિંમત અત્યારે 25,000 ગણાતી હોય, તો 15,000 રૂપિયાનો ખરેખર તમને નુકસાની ગઈ નથી, પણ આપણે લોકોએ એને અત્યારે નુકસાની ગણી લઈએ છીએ. અને એ જે નુકસાની છે એને આપણે ક્યાં લઈ જઈએ છીએ ગાઈસ? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. તો આમ નોંધ કરી હોય તો શું થાય? તો કે ભાઈ નફા નુકસાન ખાતે ઉધાર તે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે જમા.
ઓકે એવરીવન, આઈ હોપ કે તમને લોકોને આ બે આમનોન સમજાણી છે. ગાઈઝ, આમનોન સમજાવવી જરૂરી છે કારણ કે આમનોન ઉપરથી જ આપણે લોકો જે છેલ્લી આઈએમપી મેથડ છે એ તમને લોકોને જો આમનોન વ્યવસ્થિત આવડશે તો તમે એ જે છેલ્લી આઈએમપી મેથડ છે એ વ્યવસ્થિત કરી શકશો. અધરવાઇઝ કરવું બહુ મુશ્કેલ થઈ જશે ગાઈઝ. તો પ્લીઝ આમનોન વ્યવસ્થિત યાદ રાખજો. નોંધ એ અને બી આમ નોંધ દર વર્ષે કરવામાં આવશે. જોયું ગાઈસ તમને કેટલું અકાઉન્ટ ભણાવવામાં આવે છે. એટલે જ હું દર વખતે કહેતો કે તમને અકાઉન્ટ જે ભણાવે છે એ ખાલી અકાઉન્ટ એક સબ્જેક્ટ નથી પણ એક ઇન્ડસ્ટ્રી છે. તમને કેટલી બધી ઇન્ડસ્ટ્રીનું અકાઉન્ટ્સ ભણાવવામાં આવે છે ગાઈસ. જો તમે લોકો 11માંથી લઈને FISY TY સુધી જો વ્યવસ્થિત ધ્યાન આપો તો તમે સારામાં સારા એકાઉન્ટન્ટ બની શકો, સારામાં સારા લોયર બની શકો, એટલે કે વકીલ બની શકો, બરોબર છે, વીમાના સલાહકાર બની શકો. તો પ્લીઝ તમે લોકો 11માંથી લઈને BCOM સુધીના જેટલા પણ અકાઉન્ટ્સ કરો છો એને બહુ વ્યવસ્થિત ધ્યાનમાં આપો. કોટડિયા, ગુડ મોર્નિંગ. અને બીજું એ 11માંનું એકાઉન્ટ ઘણું ખાસ જરૂરી હોય છે કારણ કે CNR ના જે ચેપ્ટર છે એ ખરેખર 11માં ઉપર ડિપેન્ડ હોય છે. તો બધાને સલાહ આપો કે 11માંનું અકાઉન્ટ ખાસ ભણે, બરોબર છે. આપણી ચેનલ પર પણ 11માંના વિડીયો લેક્ચર્સ મેં થોડાક અપલોડ કરેલા છે, બરોબર. અને બાકી હું ક્લાસીસ પ્રોવાઈડ કરું છું 11માંથી લઈ BCOM BBA સુધી, ટેલીના પણ. હું કહીશ રૂવી ગુડ મોર્નિંગ, નિકિતા ગુડ મોર્નિંગ. ચાલો હવે સી, જ્યારે પોલિસી પાકે. આમ તો તમને લોકોને ખબર પડી ગઈ છે કે આમનોન છે બધામાં થોડાક અંશે સરખી જ આવતી હોય છે, કોઈ ડિફરન્સ જાજો એટલો બધો આમનોનમાં આવતો નથી ગાઈઝ. હવે માનો કે જ્યારે પોલિસી પાકે તો એની આપણે શું આમનોન થશે, તમને બધાને ખબર છે કે બેંક ખાતે ઉધાર તે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે જમા. બેંક ખાતે ઉધાર તે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે જમા. પાયલ, હર હર મહાદેવ. પોલિસીની રકમનો હવાલો, રકમના તફાવતનો હવાલો. જો અહીંયા તફાવત જ લેવાનો કારણ કે અહીંયા જે પોલિસી ભરે છે, પ્રીમિયમ ભરે છે ત્યારે એને એક મૂડી ખર્ચ ધારે છે. એટલે કે જે પણ કોઈ તફાવત આવશે એ ક્યાં લઈ જવાનો, તફાવતનો ની રકમ ભાગીદારો વચ્ચે વેચવી. કેટલા રૂપિયા થશે હમણાં જોજો, આપણે જોઈએ છીએ. કેટલા રૂપિયા તફાવતનું એ બહુ ખાસ જોવાનું હશે કે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર જો મેથડ અલગ અલગ છે. યાદ રાખજો ગાઈસ, આઈએમપી મેથડ હજી આવી નથી, છેલ્લી મેથડ છે કે દર વખતે એના જ દાખલા પૂછાય છે. તે ભાગીદારોના મૂડી ખાતે જમા મળેલ પોલિસીની રકમ માઇનસ છેલ્લી સરળ મૂલ્ય કિંમત. ગોખવાની જરૂર નથી ગાઈઝ, આ યાદ ન હોય તો કોઈ ચિંતા નહીં, આપણે હમણાં દાખલો ગણશું એટલે સમજાઈ જશે. અલ્ટિમેટલી વેકરિયા જય સ્વામિનારાયણ માઇનસ ચાલુ વર્ષે ભરેલ પ્રીમિયમ. યાદ ન રહે તો કઈ વાંધો નહીં, આપણે જયારે કરશું
અકાઉન્ટ બનાવશો એટલે તમને આ બધી વસ્તુ પણ ગાઈસ હું માનું છું ત્યાં સુધી રાય યાદ રહી જશે, ઇઝીલી યાદ રહી જશે. સો ડોન્ટ વેરી, ડુ ચમન, ભારત માતા કી જય, વંદે માતરમ, હમારી માંગે પૂરી કર. ઓકે એવરીવન, તો બસ આ ચાર આમનો તમારે યાદ રાખવાની છે ત્રીજી મેથડ માટે, ફક્ત ને ફક્ત આ ચાર આમનોને યાદ રાખવાની છે. ઓકે એવરીવન, તો બસ તમે આ ચાર આમનોને યાદ રાખો, ત્યાં સુધી હું દાખલો બોલી લઉં હે ને. વધારે ને વધારે લોકો સાથે આ વિડીયોને શેર કરજો ગાઈસ પ્લીઝ. ઉદાહરણ નંબર ચાર ઉપર આવો ગાઈસ, ઉદાહરણ નંબર ચાર ચલાવી જાઓ ગાઈસ. ઉદાહરણ નંબર ચાર, ઉદાહરણ નંબર ચાર, આપ સુધી જેટલું પણ સારામાં સારી ટેકનોલોજીથી ભણાવી શકાય એટલી સારામાં સારી ટેકનોલોજીથી હું ભણાવું છું ગાઈસ. ફ્યુચરમાં મારા ઘણા બધા પ્લાન છે ટેકનોલોજીને ડેવલપ કરવાના. હોપસો કે આપણી ચેનલ વધારે ગ્રો કરે તો હું વધારે વધારે લોકો સુધી પહોંચી વધારે વધારે સારી ટેકનોલોજી અને વધારે વધારે સારું જ્ઞાન પીરસી શકું ગાઈસ. તમારા ગુડ બ્લેસિંગ્સ છે એ મારી સાથે રહેશે એવું મને લાગી રહ્યું છે. અને આજે બહુ ગરમી પણ છે, અતિશય બહુ જ ગરમી છે ગાઈસ. અને બીજું મહત્વનું એ છે કે કોઈ રિવિઝનની લાલચ રહેતા નહીં, કારણ કે આ વખતે મારી પાસે 100% ટાઈમ નથી જ રહેવાનો કે હું તમને રિવિઝન પાછું ક્લાસમાં કરાવવા આવી શકીશ. ઓકે એવરીવન, સો પ્લીઝ બધા લોકો જે લેક્ચર જોજો જ, જે નથી જોતા એને પણ કહેજો કે જોવા માંડે. કરણ ભરવાડ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, બરોબર છે. તો બધા લોકોને કહેજો કે પ્લીઝ લેક્ચર્સ જોવે ગાઈઝ, કારણ કે મને આ વખતે એટલો સમય રહેવાનો જ નથી કે હું તમને લોકોને રિવિઝન કરાવી શકું. ઓકે એવરીવન પ્લીઝ. અ બ ક સખે છે, ચાલો આપણે લોકો શ્રી જમનાદાસની ઓરિજિનલ બુકનો યુઝ કરીએ છીએ. તો આઈ હોપ સો કે જે લોકો બહારના લોકો છે કે જે મારા વિડીયો જોવે છે એ શ્રી જમનાદાસની ઓરિજિનલ બુક છે એ માર્કેટમાંથી પરચેસ કરે અને પછી જ મારા વિડીયો જોવાનું પસંદ રાખે. ઉદાહરણ નંબર ચાર, અ બ અને ક સખે છે, નફો નુકસાન વેચતા ભાગીદારો છે. રૂપિયા 20,000ની સંયુક્ત જીવન વીમા પોલિસી પેઢી દ્વારા તારીખ 1/4/2011 રોજ લેવામાં આવી છે. પોલિસી 1/4/2011 રોજ લીધી છે, પણ કેટલા રૂપિયાની લીધી છે? ખાલી 20,000 રૂપિયાનો આ વીમો લીધો છે આ ભાઈ. ઓકે, વીમો લીધો છે 20,000 રૂપિયાનો. વાર્ષિક પ્રીમિયમ દર વર્ષે તારીખ 10 એપ્રિલે ના રોજ ચૂકવાય છે. પ્રીમિયમ જો ચૂકવવાની તારીખ આ લોકોએ આ વખતે અલગ આપી છે. પ્રીમિયમ ક્યારે ચૂકવે છે? 10 એપ્રિલે. અને કેટલા રૂપિયા પ્રીમિયમ છે ગાઈઝ એનું? પ્રીમિયમ છે, જો આગળની લાઇનમાં ઘણી બધું દૂર આપ્યું છે, કે 3,000 રૂપિયા પ્રીમિયમ છે. એ કેટલા રૂપિયા છે? 3,000 રૂપિયા. ઘણું બધું આગળ આગળ આપ્યું છે. 31/12/2015 ના રોજ સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતું 5,000 રૂપિયા સરળ મૂલ્ય દર્શાવે છે. એ કાંઈ અત્યારે જરૂર નથી. આ બધું 2 મિનિટ ગાઈસ, કોલેજથી કોલ છે તો હું જસ્ટ વાત કરી લઉં. ઓકે, હાજી બેન બોલો ને. હા બેન, અત્યારે તો હું લઉં છું, મારું ઓનલાઈન ચાલુ છે બીકોમ ગુજરાતીમાં. હું તો લેક્ચર ખતમ કરીને ચલો ફોન કરું તમને, બરાબર.
ઓકે ઓકે, હાલો હું તમને ફોન કરું. હા હા, ફોન કર. સોરી ગાઈઝ, કોલેજેથી કોલ હતો એટલે આઈ હેવ ટુ એટેન્ડ ધેટ કોલ. કોલેજેથી હતો એટલે મારે એટેન્ડ કરવું ફરજિયાત હતો ગાઈઝ, સોરી ફોર દેટ. હિમાંશી ગોસ્વામી, ગુડ મોર્નિંગ. ચાલ, હવે જો કહે છે કે સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતું રાખવામાં આવતું નથી. સર, આ સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત શું છે એ હું તમને હમણાં નેક્સ્ટ શીખવાડવાનો છું ગાઈઝ. આના પછીનો એ જ ટોપિક છે કે સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતાની રીત છે એ પણ હું તમને નેક્સ્ટ શીખવવાનો છું, એટલે અત્યારેની કોઈ ટેન્શન રાખો નહીં. બરાબર છે, બસ ખાલી એટલું જ યાદ રાખો કે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતું બનાવવાનું નથી. પ્રહલાદ, ઓકે, ગુડ મોર્નિંગ. 2 તારીખ 1/5/2016 રોજ મૃત્યુ પ્રાપ્યો એટલે ભાઈ છે એ 1/5/2016 રોજ મરી જાય છે. પ્રીમિયમ દર વર્ષે 3000 ભરવાનું હતું. સંયુક્ત જીવન વીમા પોલિસીનું વર્ષો વર્ષનું શરણ મૂલ્ય નીચે મુજબ હતું. એટલે કે જો તમને શરણ મૂલ્ય કિંમત આપી છે કે 2011માં તમે પ્રીમિયમ ભરો છો તો એની કોઈ કિંમત નથી, શરણ મૂલ્ય કિંમત 0 છે. 2012માં શરણ મૂલ્ય કિંમત 1200 છે, 2013માં 2500 છે, 2014માં 3500 છે, 2015માં 5000 છે. પેઢી વાર્ષિક હિસાબો 31 ડિસેમ્બરના રોજ પૂરા કરશે. દરેક વર્ષની આમનોન લખોને સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતું બનાવો. હવે હું તમને લોકોને આમનોન લખતા તો તમને લોકોને આઈ થિંક હવે આવડી ગઈ છે, પણ હું ડાયરેક્ટ તમને જે શીખવવા માગું છું એ શું શીખવવા માગું છું કે તમને લોકો ખાતું બનાવતા આવડી જાય એટલે મારે તમને એ ખાતું બનાવતા શીખવવા છે ગાઈસ. ઓકે, તો પેલા જે ઓલી રકમ માંડી વાળવાની છે ને એનું ટેબલ બનાવી લઈએ કે જેથી કરીને આપણને એ આગળ નડે નહીં. ઓકે, તો હું જે રકમ દર વર્ષે માંડી વાળવી પડશે સરળ મૂલ્ય કિંમતને દર્શાવવા માટે, જે રકમ આપણે માંડી વાળવી પડશે એનું એક મસ્ત આપણે ફોર્મેટ બનાવવું પડશે. અહીંયા આવશે વર્ષ, શરૂઆતની સરળ મૂલ્ય કિંમત, પ્રીમિયમ ભરેલ માઇનસ આખરની સરળ મૂલ્ય કિંમત અને માંડી વાળ. અહીંયા આપણે લખીએ છીએ ગાઈઝ, વર્ષ શરૂઆતની શરણ મૂલ્ય કિંમત, પ્લસ પ્રીમિયમ ભરેલ. આ ફોર્મેટ યાદ રાખજો ગાઈઝ, આગલી મેથડમાં પણ આ ફોર્મેટનો ઉપયોગ કરશે. માઇનસ શરણ મૂલ્ય કિંમતની આખર બાકી, માંડી વાળે સરળ મૂલ્ય. માંડી વાળે એટલે કે નુકસાન, માંડી વાળે મતલબ નુકસાન, જે આપણે નુકસાન ગણવાનું ને સરળ મૂલ્ય કિંમતે દર્શાવવા માટે એ નુકસાન આપણે માંડી વાળવાનું છે ગાઈસ. જો તમને મારા નાના નાના અક્ષર પણ ન દેખાતો હોય તમે મારા વિડીયો પર ટચ કરશો ને એટલે તમને 3 ડોટ્સ આવશે સાઈડમાં, બરોબર છે, અહીંયા 3 ડોટ્સ. એ 3 ડોટ્સને ક્લિક કરશો ને ગાઈઝ એટલે તમને લોકોને બીજો ઓપ્શન ખુલશે ક્વોલિટીનો. એ ક્વોલિટીનો ઓપ્શન તમે ક્લિક કરશો ને એટલે તમને લોકોને ઓપ્શન આવશે કે ભાઈ 720, 480, 1040. તેમાં તમારા મોબાઈલની જે હાઈએસ્ટ ક્વોલિટી હોય એને ક્લિક કરશો તો તમને મારો નાનામાં નાનો અક્ષર પણ જે અહીંયા હું લખું છું બરાબર કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર એ તમને વ્યવસ્થિત દેખાશે ગાઈઝ. ઓકે, ઓકે, ચાલો. તો પહેલું વર્ષ છે આપણું, ક્યારે પ્રીમિયમ ભરવાની આપણે શરૂઆત કરી હતી ગાઈસ? ચાલો જોઈએ પ્રીમિયમ ભરવાની શરૂઆત ક્યારે કરી હતી. 1/4/2011 એટલે 10 એપ્રિલ 2011, એટલે કે 2011 વર્ષ ક્યારે પૂરું થાય છે? 31 ડિસેમ્બર એટલે 2011 જશે. શરૂઆતની સરળ મૂલ્ય કિંમત તો 0 જ હોય. 2011માં તો પોલિસી લઈએ ત્યારે શરૂઆતની કિંમત કોઈ હોય નહીં. પ્રીમિયમ તમે કેટલું ભરવાનું છે દર વર્ષે? 3000 રૂપિયા. પ્રીમિયમ દર વર્ષે કેટલું ભરો છો? 3000. જુઓ 2011ની આખર શરણ મૂલ્ય કિંમત 0 જ આપી છે આપણને. જુઓ બીજા પેરેગ્રાફમાં 2011ની શરણ મૂલ્ય કિંમત કેટલી છે? 0. એટલે એનો મતલબ એમ કે 3000 રૂપિયા આપણે શું કરવા પડશે? માંડી વાળવા પડશે. 3000નું નુકસાન થઈ ગયું. 3000 રૂપિયા પ્રીમિયમ ભર્યા પણ એની કોઈ શરણ મૂલ્ય કિંમત છે નહીં એટલે 3000નું આપણને શું થઈ જાય છે ગાઈઝ? નુકસાન થઈ જાય છે. 2012ની વાત કરીએ
સરવાળ મૂલ્ય કિંમત તો ઝીરો છે, કારણ કે આની અંતની એ 2012 ની શરૂઆતની થાય, તો અંતમાં ઝીરો હતી તો શરૂઆતમાં પણ ઝીરો જ હોય. ઓકે, આપણે પ્રીમિયમ કેટલું ભર્યું છે ગાઈસ? 3000 રૂપિયા પ્રીમિયમ આ વર્ષે પણ ભરશું, 2012માં પણ. 2012ની સરળ મૂલ્ય કિંમત આપણને 1200 રૂપિયા કહે છે, બરાબર છે? એટલે 3000 રૂપિયા ભર્યા, 1200 રૂપિયા સરળ મૂલ્ય કિંમત છે, તો આપણે નુકસાન કેટલાનું થયું? 1800 રૂપિયાનું. આપણને નુકસાન કેટલાની જાય છે ગાઈસ? 1800 રૂપિયાની જ નુકસાની જાય છે. ઓકે એવરીવન, એના પછી છે 2013. ચલો શરૂઆતની સરળ મૂલ્ય કિંમત આપણે કેટલી ગણવાની છે? આખરની 1200 છે, તો એ 2013ની શરૂઆતની થઈ જશે 1200 રૂપિયા. આ વર્ષે પાછું પ્રીમિયમ કેટલું ભર્યું આપણે? 3000. પ્રીમિયમ કેટલું ભર્યું ગાઈસ? 3000. જો 2013ની આખરની બાકી કેટલી આપી છે? 2500 રૂપિયા સરળ મૂલ્ય કિંમત, દેખાય છે? તો શું કરવાનું? 1200 વત્તા 3000 એટલે 4200. 4200 માંથી 2500 માઇનસ કરો. ચાલો 1700 રૂપિયા. આવડું બધાને ગાઈસ, બધા લોકો વિથ મી મારી સાથે જ ગણશો તો જ સમજાશે, અધરવાઇઝ નહીં સમજાય. 2014. ઓકે એવરીવન, 2014 શરૂઆતની સરળ મૂલ્ય કિંમત એટલે અહીંની આખરની 2013ની, એ 2014ની શરૂઆતની બાકી થશે 2500 રૂપિયા. દર વર્ષે આપણે પ્રીમિયમ કેટલું ભરવાનું છે ગાઈસ? 3000. ચાલો 2014ની આખર બાકી કેટલી આપી છે આપણને? 3500 રૂપિયા, તો માઇનસ કરશું 3500 રૂપિયા. તો માંડી કેટલા વાળવા પડશે? 2000 રૂપિયા ગાઈસ કરો, 2500 વત્તા 3000, 5500. 5500માંથી 3500 ગયા, તો માંડી કેટલા વાળવાના ગાઈસ? 2000 રૂપિયા છે. હવે 2015 છેલ્લું હશે, કારણ કે 2016માં તો ભાઈ મરી જાય છે, એટલે આપણે 15 સુધીનું જ લેવાનું. વેરી ગુડ ડાભી માનસી, વેરી ગુડ. ચલો શરૂઆતની સરળ મૂલ્ય કિંમત 3500 રૂપિયા છે ગાઈસ. પ્રીમિયમ આપણે કેટલું ભર્યું છે દર વર્ષે? 3000. ચલો આખરની કિંમત જુઓ, 2015ની સરળ મૂલ્ય કિંમત 5000 આપી છે, તો નુકસાન કેટલું ગણવાનું આપણે આ વખતે? 1500 રૂપિયા, 3500 વત્તા 3000, 6500. 6500 માંથી 5000 ગયા, એટલે પૈસા કેટલા? 1500 રૂપિયા. આઈ હોપ કે તમને બધાને આ એક ટેબલ આવડી ગયું. આ ટેબલનો ઉપયોગ આપણે જે નેક્સ્ટ મેથડ છે એમાં પણ આ જ ટેબલનો આપણે ઉપયોગ કરવાના છીએ ગાઈસ. સો પ્લીઝ, અને બધા લોકો જે ખાસ વિડીયોને નિહાળજો, આખે પૂરેપૂરો જોજો, કારણ કે તમારા માટે જ આ વિડીયો બની રહ્યા છે અને ખૂબ ખૂબ મહેનતથી બની રહ્યા છે ગાઈસ. ખૂબ 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 મહેનતથી બની રહ્યા છે. ઓકે એવરીવન, ચાલો હવે હું ડાયરેક્ટ તમને સંયુક્ત જીવનમાં પોલિસી ખાતું બનાવતા શીખવાડીશ. આમનો તમે હોમવર્કમાં કરશો, બરાબર છે? આમનો તમારી હોમવર્કમાં હું તમને ડાયરેક્ટ સંયુક્ત જીવનમાં પોલિસી ખાતું બનાવતા શીખવાડું છું. પહેલી તારીખ ડાયરેક્ટ ખાતું બનાવતા શીખવાડું છું, આમનો તમે હોમવર્કમાં બનાવજો ગાઈસ. ઓકે, ગુડ મોર્નિંગ રાજવીર. બોલો, હું અવરીત કહી છું. ખાધું તો બધાને બનાવતા આઈ હોપ સો કે આવડે છે.
જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ ગાઈસ. સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતું ઉધાર જમા તારીખ વિગત નોપા ઉધાર રૂપિયા સોરી રકમ રૂપિયા નોટ ઉધાર રૂપિયા રકમ રૂપિયા તારીખ વિગત નોપા રકમ રૂપિયા. આઈ હોપ સો કે તમને બધાને ખાતું તો બનાવતા આવડતું હતું, જે મેં અહીંયા તમારી સ્ક્રીન ઉપર બનાવ્યું છે ગાઈઝ. ને તમને બનાવતા પણ આવડે છે સર, ખાતું બનાવતા આવડે છે, પણ આમ નોંધનું શું કરશું સર? તો સર શું કરે, તમારો કોઈ યાદ રાખવાની છે આમનો, આમનો યાદ રાખતા જાઓ. દાખલો ઈઝી બનવાનો છે ફ્રેન્ડ્સ. રૂકે ના તું, ઝુકે ના તું, થકે ના તું, થમે ના તું, અપને આપ સે યે કર સપત, ક્યોંકિ યે હૈ જીવન કા અગ્નિપથ ગાઈઝ. ઓકે એવરીવન, ઠીક છે, ચલો આગળ વધીએ. ચલો, દર વર્ષે પ્રીમિયમ ક્યારે ભરવાનું છે? 10 તારીખે. અને કેટલા રૂપિયા? તો કે 3000 રૂપિયા. તો ચાલો પ્રીમિયમ ભરો. એટલે આમનો શું હતી? તો કે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. તો આપણે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતું ઉધાર બાજુ 10000 રૂપિયા રકમના ખાનામાં લખું છું. 10000 રૂપિયા ખતવણી કરતા આવડે ને, 11મામાં બહુ કરી હશે. સામેના ખાતાનું નામ તે બેંક ખાતે. તારીખ કઈ લેવાની છે ગાઈસ? 10 તારીખે ભરે છે. 10/5/2011 એને ભર્યું છે. ઓકે એવરીવન, 10/5/2011 ક્લિયર. ચલો, કેટલા માંડી વાળવાના છે? તો અહીંયા જોવો, પહેલી આમદ પૂરી, સંયુક્ત જીવનમાં પોલિસી ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. બેંકનું ખાતું બનાવ્યું નથી એટલે આપણે ત્યાં ખતવણી કરતા નથી. બીજી આમનો નથી કે નફા નુકસાન ખાતે ઉધાર, તે સંયુક્ત જીવનમાં પોલિસી ખાતે જમા. પણ કેટલા રૂપિયા? તો કે જેટલી આપણે જે રકમ માંડી વાળી હોય એટલી. તો અહીંયા આપણે રકમ કેટલી માંડી વાળવાની આવે છે? 3000 રૂપિયા. તો આમનો જુઓ, નફા નુકસાન ખાતે ઉધાર, તે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે જમા. પણ આપણે નફા નુકસાન ખાતું બનાવ્યું નથી, તો આપણે ખાલી સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે જમા કરી દઈએ છીએ 3000 રૂપિયા. એટલે નફા નુકસાન ખાતાની ખતવણી નથી કરતા, પણ સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતું બનાવ્યું એની ખતવણી કરીએ. સામેના ખાતાનું નામ કયું હતું? સામેનું ખાતું નફા નુકસાન ખાતે. આ જે નુકસાન છે હંમેશા વર્ષને અંતે ગણવાનું હોય, એટલે કે 31/12/2011 ક્લિયર. ચલો ગાઈઝ, કોંગ્રેચ્યુલેશન્સ, વર્ષ પૂરું થઈ ગયું છે. 10000 સોરી હું મેં ગલત કરી દીધા ના, પ્રીમિયમ આપણે 3000 જ ભરવાનું હોય છે. કા પ્રીમિયમ દર વર્ષે કેટલું છે? 3000 જ છે. મારાથી ભૂલથી 10000 પ્રીમિયમ લખાઈ ગયું છે. અહીંયા પણ 3000, સોરી ગાઈઝ, પ્રીમિયમ 3000 હતું, મારાથી ભૂલથી 10000 લખાઈ ગયું છે. ઓકે એવરીવન, ક્લિયર બધાને? શ્યોર? ઓકે, ધેટ્સ ગ્રેટ. ચલો, એના પછી પ્રીમિયમ પાછું ક્યારે પ્રીમિયમ ભરશે ગાઈઝ? પાછું પ્રીમિયમ ક્યારે ભરશે? તો કે 10/5/2012 પ્રીમિયમ ભરશે. કેટલા રૂપિયા પ્રીમિયમ ભરશે ગાઈઝ? 3000 રૂપિયા જ ભરશે. સામેના ખાતાનું નામ તે બેંક ખાતે. હવે તો બધાને યાદ રહી ગયું ને કે સંયુક્ત જીવનમાં પોલિસી ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. સંયુક્ત જીવનમાં પોલિસી ખાતે ઉધાર, તે બેંક ખાતે
જમા. ચાલો બીજા વર્ષે નુકસાન તરીકે આપણે કેટલું માંડી વાળવાનું થશે? કે 1800 રૂપિયા. જો બીજા આપણે ગયું ત્યારે 1800 રૂપિયા. તો નફા નુકસાન ખાતે ઉધાર, બરોબર છે? નફા નુકસાન ખાતે ઉધાર ને સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે જમા. તો એ સંયુક્ત જીવન વીમા પોલિસી છે એની લખશું હું 1800 રૂપિયા. સામેના ખાતાનું નામ નફા નુકસાન ખાતે, તારીખ 31/12/2012. ઓકે એવરીવન, ચલો વર્ષ થઈ ગયું પૂરું, ખાતું કરો બંધ. સર બે જ એન્ટ્રી કરવાની છે? હા, અહીંયા આવશે 3000, અહીંયા પણ આવશે 3000. કેટલા બેચા અહીંયા? 1200. 31/12/2012માં અહીંયા લખશું આપણે બાકી આગળ લઈ ગયા. આઈ હોપ સો કે ખતવણીમાં કોઈને વાંધો નહીં આવતો હોય. 11માં ખતવણી આપણે ઘણી બધી કરી હશે ગાઈઝ. ઓકે, શ્યોર, ધેટ્સ ગ્રેટ. ચલો એ ગયા વર્ષની આખર બાકી, આ વર્ષની શરૂઆતની બાકી થાય ને. 1200 રૂપિયા 1/1/2013, બરાબર ને? કેલેન્ડર વર્ષ છે, 31/12 વર્ષ પૂરું થાય તો એના પછીના દિવસે વર્ષ ચાલુ થાય 1/1/2013માં, બરોબર છે? તો અહીંયા શું લખવાનું? બાકી બાકી આગળ લાવ્યા. અહીંયા શું લખવાનું ગાઈસ? બાકી આગળ લાવ્યા. ક્લિયર? ચલો પાછું પ્રીમિયમ ભરશું 3000 રૂપિયાનું. અહીંયા લખશું તે બેંક ખાતે, તારીખ જયારે પ્રીમિયમ ભર્યું હોય ત્યારે 10/5/2013. ક્લિયર? ચાલો પછી કેટલું માંડી વાળવાનું છે? આ ત્રીજા વર્ષે જોવો જોઈએ. 1700 રૂપિયા માંડી વાળવાના છે. જમા બાજુ લખી નાખું 1700 રૂપિયા. સામેના ખાતાનું નામ નફા નુકસાન ખાતે, 31/12/2013, વર્ષ ડિસેમ્બરમાં પતે છે. ઓકે એવરીવન, ખાતું કરો બંધ. -4200 2500 રૂપિયા. એ જ તારીખ બાકી આગળ લઈ ગયા. ઓકે એવરીવન, અહીંયા લખું 2500 રૂપિયા બાકી આગળ લાવ્યા 1/1/2014, બરોબર ને? 31/12 વર્ષ પૂરું થાય તો 1/1/2014 આ વર્ષ શું થાય છે ગાઈઝ? શરૂઆત થાય છે. ઓકે ક્લિયર, ધેટ્સ ગ્રેટ. એના પછી 10/5/2014 પાછું પ્રીમિયમ ભરશે. તો અહીંયા લખશું તે બેંક ખાતે, કેટલા રૂપિયા છે ગાઈઝ? 3000. પાછું આપણે પ્રીમિયમ માંડી વાળવાનું છે તો કેટલા રૂપિયા માંડી વાળશું ગાઈઝ? 2000 રૂપિયા. 2000 માંડી વાળશું તો અહીંયા લખશું 2000 રૂપિયા. તારીખ 31/12/2014 નફા નુકસાન ખાતે. ઓકે એવરીવન, ચલો આનો ટોટલ કરીએ 5500. અહીંયા ઘટે છે કેટલા ગાઈઝ? 3500. સેમ તારીખ બાકી આગળ લઈ ગયા. ક્લિયર એવરીવન, બાકી આગળ લઈ ગયા. આવડું બધાને? બસ ખાતું બનાવતા રેડી આવડવું જોઈએ. આ આ મેથડ મેં એટલા માટે ખાસ તો કરાવ્યું કે તમને લોકોને એક તોલું ફોર્મેટ આવડી જાય અને બીજી વસ્તુ આવડી જાય કે ખાતું બનાવતા રહીશ. ઓકે, અહીંયા લખો 3500 રૂપિયા પાછા,
એક એક 2015 બાકી આગળ લાવ્યા, બરોબર છે? હવે ઓલા જે ભાઈ છે એ ક્યારે ગુજરી જાય છે એ જોઈ લઈએ પેલા એક વખત. આઈ થિંક 16માં ગુજરે છે, પછી કંઈ વાંધો નથી હો ને. ચાલો પાછું પ્રીમિયમ ભરી દઈએ. 10/5/2015 તે બેંક ખાતે 3000 રૂપિયા 6500 ગાઈસ. ચલો કેટલી રકમ માંડી વાળવાની છે જોઈ લો જી એક વખત. ફોર્મેટમાં 1500 રૂપિયા માંડી વાળવાના છે. ઓકે, જમા બાજુ લખશું 1500 રૂપિયા. સાવેણા ખાતાનું નામ નફા નુકસાન ખાતે તારીખ 31/12/2015. ક્લિયર એવરીવન? પાછી બાકી ઘટે છે ને એ લખશું બાકી આગળ લઈ ગયા કેટલા રૂપિયા 5000. 5000 અહીંયા લખ્યા. 1/1/2016 બાકી આગળ લઈ ગયા, સોરી બાકી આગળ લાવ્યા છે, લઈ ગયા 5000. હવે 10/5/2016 પાછું પ્રીમિયમ ભરશે ગાઈસ. તે બેંક ખાતે કેટલા રૂપિયા ગાઈસ? 3000. તે બેંક ખાતે કેટલા રૂપિયા? 3000. હવે જુઓ ભાઈ, તારીખ કઈ તારીખે ઓલા ભાઈ ગુજરા છે એ બહુ મહત્વનું છે. 1/5/2016 ગુજરા છે, સોરી 1/5/2016 ગુજરા હોય તો આ વર્ષે પ્રીમિયમ ભરશે નહીં, કારણ કે પ્રીમિયમ 10/5 ભરવાનું હતું, પણ ભાઈ 1/5 જ ગુજરી ગયા છે, પ્રીમિયમ ભરતા પહેલા જ વયા ગયા, તો અહીંયા આ વર્ષે પ્રીમિયમ ભરાશે નહીં ગાઈઝ. હવે વીમા કંપની છે એને રૂપિયા આપશે, ક્યારે રૂપિયા આપશે એવું કંઈ આપણને અહીંયા કીધું નથી ગાઈઝ, બરોબર છે? વીમા કંપની આ લોકો 1/4/2016 સોરી મેં બધી જગ્યાએ 10મી મે કરી નાખી છે, પણ પ્રીમિયમની તારીખ 10 એપ્રિલ છે બધામાં. મેં બધામાં 10 મે કરી નાખી, પણ બધામાં પ્રીમિયમની તારીખ 10 એપ્રિલ છે ગાઈસ. 10/4/10/4 બધે 10/4 છે પ્રીમિયમની રકમ. મેં 10 મે કરી નાખી હતી, 10/5 તો બધા લોકો પણ 10/4 કરી નાખજો. એટલે કે ભાઈ ગુજરાતી પહેલાં તો અહીંયા પ્રીમિયમ ભરી ગયા છે, કાંઈ વાંધો નહીં. 10/2016 એને પ્રીમિયમ ભર્યું છે તે બેંક ખાતે. કેટલા રૂપિયા પ્રીમિયમ હતું? 3000. ઓકે એવરીવન. હવે જો અહીંયા નુકસાન કંઈ માંડીવાળાનો પ્રશ્ન ઊભો નથી આવતો, અહીંયા નુકસાન માંડી નહીં વાપરે, અહીંયા તો હવે વીમા કંપની રૂપિયા આપી દેશે. વીમા કંપની રૂપિયા આપે એટલે બેંક ખાતે ઉધાર તે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે જમા. તો હું સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે જમા બાજુ લખું છું, સામેના ખાતાનું નામ બેંક ખાતે, કાઉસમાં તમારા માટે લખું છું કે વીમા કંપની પાસેથી મળેલ. તારીખ ક્યારે મળ્યા? તો કે જ્યારે ઓલા ભાઈ ગુજરી ગયા હોય અને મળ્યાની કોઈ અહીંયા તારીખ નથી આપી આપણને, એટલે આપણે ક્યારે ગુજરી ગયો છે 1/5, તો એનો મતલબ એમ કે આપણને 1/5 જ વીમા કંપનીએ રૂપિયા આપ્યા હશે એવું આપણે ધારી લઈએ છીએ, બરાબર ને? 1/5/2016 વીમા કંપની. જો અહીંયા તારીખની જ માયા જાળ છે ને, ખાસ બધા લોકો તારીખ ઉપર કોન્સન્ટ્રેટ કરજો, બધાને આમનો જ આવડતી હશે, જેમ બીજા લોકો પણ શીખતા હશે એને આમનો તો આવડતી જ હશે, મહત્વનું હશે તારીખ. ચલો અહીંયા 12000 રૂપિયા ઘટે છે ગાઈસ. આ 12000 રૂપિયાનો આપણને નફો થયો, આ નફો આપણે ભાગીદારો વચ્ચે વેચી દઈએ. 10/5/2016 ભાગીદારોના મૂડી ખાતે અ બ ક અ બ અને ક. તો ચાલો નફા નુકસાનનું પ્રમાણ કેટલું હતું બે વચ્ચે, બધા વચ્ચે સોરી સરખું,
સરખું એટલે કેટલા થશે? 12,000 ને વેચો તો 4,000 ઓકે એવરીવન, 4,000 4,000 અને 4,000 ક્લિયર બધાને ગાઈસ? તો આ સાથે આપણી મેથડ પણ અહીંયા સમાપ્ત થઈ છે. હું ઈચ્છું છું કે બધા લોકો એક વખત આ પાછો દાખલો બધા ગણજો, તમારી રીતે ગણજો, આખી મેથડને પાછી જોજો, જેથી કરીને તમને લોકોને આ ચેપ્ટર છે એ વધારે ને વધારે ક્લિયર થતું જાય ગાઈસ. બહુ ઇઝી ચેપ્ટર છે, સ્ટીરિયોટાઇપ આમનોન છે, તમારે બધા પાકી કરવાની છે અને યાદ રહી જશે. જો વિડીયો તમને લોકોને ગમ્યો હોય તો ફટાફટી વિડીયોને પહેલાં લાઇક કરી દેજો, કારણ કે જેટલા લાઇક કરશો એટલે આપણું વિડીયો છે એ રેન્ક ઉપર જશે અને જરૂરિયાતવાળા લોકો સુધી આપણા વિડીયો પહોંચી શકશે. ઓકે એવરીવન, તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચર એટલે કે આવતીકાલે સવારે 7:30 વાગે સવારે. ત્યાં સુધી મને રજા આપો ગાઈસ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.